આ મહિલાઓ દરરોજ દોડ લગાવે છે, માત્ર તંદુરસ્તી માટે જ નહીં પણ સાથે સાથે જાગરૂકતા ફેલાય એ માટે પણ. તેમણે આ અભિયાનને શેડ ઇટ રન નામ આપ્યું છે, જેમાં મહિલાઓ સ્પોર્ટ્સ બ્રા પહેરીને દોડે છે. પણ આ પ્રકારના અભિયાનની જરૂર કેમ છે? શેરિડ રન જો હૈ સિર્ફ સ્પોર્ટ્સ બ્રા કે બારે મેં નહીં હૈ. ઇસકા લાર્જર મીનિંગ યે નહીં હૈ કે આપ ટી શર્ટ નિકાલ કે સ્પોર્ટ્સ બ્રા પહેન કે ભાગે. જો આપકો ચીઝ રોક રહી હૈ લેકિન આપકે કરને કા બહોત મન હૈ, વો કરના કાફી જરૂરી હૈ. મેન્ટેલિટી એસી હૈ કે અગર લડકી પૂરી ઢકી હુઈ હૈ તભી વો અચ્છી હૈ. બહોત સારે લોગો કી અલગ અલગ ધારણા હૈ ઇસકો લેકે કે ઇતને ટાઇટ ફિટિંગ કપડે હમે નહીં પહેનને ચાહીએ ક્યુંકિ યે કુછ ઓર સિગ્નલ દેતા હૈ જો એક્ચુઅલ મેં કોઝ નહીં હૈ. મેં અપને સ્પોર્ટ કી વજહ સે એસે કપડે પહેન રહી હું. શરૂઆત મેં જબ મેને દોડના શરૂ કિયા થા તો મેં હમેશા લૂઝ કપડે દેખતી હતી. લગતા થા કે કપડો મેં પેટ દિખ રહા હૈ યા કુછ. ધીરે ધીરે દોડને કે બાદ મુજે લગને લગા કે મેરી બોડી મેં એક હી હૈ, કોઈ અલગ ચીજ નહીં હૈ ઓર જૈસે મેં હું તો એક્સેપ્ટ કરને મેં કોઈ બુરાઈ નહીં. તે દિલ્હી મેં લડકિયાં વૈસી સેફ ફીલ નહીં કરતી હૈ. તો જબ મેં સુબહ નિકલ રહી હતી તો મુજે યહી લગા કે અગર ગ્રુપ હૈ તો મેં ઠીક હૈ એસે સ્પોર્ટ્સ બ્રા મેં રન કર સકતી હું. નોર્મલી ભી એસા હોતા હૈ કે ગાડિયાં રુકના શરૂ હો જાતી હૈ યા લોગ ઈવ ટીઝિંગ કરતે હૈ. બ્રિટિશ મૂળના ક્રિસ્ટીન પણ આ અભિયાનનો ભાગ છે. મારા પતિના સંબંધીઓએ તેમને ફોન કર્યો. મને લાગ્યું કે તેઓ ફરિયાદ કરશે પણ તેઓ ઘણા ઉત્સાહિત હતા. તે સંબંધી ભારતીય હતા અને તેમની ઉંમર 80 વર્ષથી પણ વધુ હતી. તેમ છતાં તેઓ મારા અભિયાનને સાથ આપે છે. I was absolutely blown away by her reaction.